એક તરફ ઉનાળો શરૂઆતથી જ આકરો બની રહ્યો છે તો બીજી તરફ વેકેશનનો માહોલ પણ જામ્યો છે, ત્યારે સુરત મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનને લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં વધુ પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોવાનું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયને 14 લાખથી વધુની આવક પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાણી સંગ્રહાલયમાં અલગ પ્રજાતિના મોટાભાગના પ્રાણીઓ છે. ખાસ સુરતની શાન એવી જળ બિલાડી આકર્ષણનું કેન્દ્ર છે, તો સફેદ બાઘ, સિંહ અને દીપડા જેવા પ્રાણીઓને જોવા માટે લોકોનો ધસારો પણ ખૂબ જ રહે છે. ઉનાળુ વેકેશનમાં તડકો ખૂબ જ વધુ રહે છે, જેથી પ્રાણીઓમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે ખાસ પ્રકારની દવા પાણીમાં પીવડાવવામાં આવે છે. દર વર્ષે નેચર પાર્ક સરથાણા ખાતે જે મુલાકાતી આવતા હોય છે તેમાં વેકેશનના સમય દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે. આ વર્ષે પણ આપણે જે 1 મેથી આજ દિન સુધીમાં ટોટલ 1.5 લાખ જેટલા વિઝિટર્સે મુલાકાત લીધેલી છે અને 14 લાખ રૂપિયાની આવક થયેલી છે. આ સિવાય ચાલુ વર્ષમાં કુલ 1,70,000 મુલાકાતીઓ અને 35 લાખની આવક થયેલી છે. આપણે છેલ્લા 2 વર્ષથી જે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરેલી છે એનો પણ અત્યારે આવતા મુલાકાતીઓ દ્વારા બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને ધીરે ધીરે ઓનલાઈન ટિકિટ દ્વારા આવતા મુલાકાતીઓની સંખ્યા બી વધવા પામેલી છે. રિસેન્ટમાં ઝૂમા મુલાકાતીઓ માટે એટ્રેક્શન વધારવા માટે અન્ય ઝૂમાથી બીજા પ્રાણીઓ મેળવવા માટેની બી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને થોડા સમયમાં બીજા ઝૂમાથી બી નવા પ્રાણીઓ મેળવવામાં આવશે. એક તરફ ઉનાળો શરૂઆતથી જ આકરો બની રહ્યો છે તો બીજી તરફ વેકેશનનો માહોલ પણ જામ્યો છે, ત્યારે સુરત મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનને લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં વધુ પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોવાનું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયને 14 લાખથી વધુની આવક પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાણી સંગ્રહાલયમાં અલગ પ્રજાતિના મોટાભાગના પ્રાણીઓ છે. ખાસ સુરતની શાન એવી જળ બિલાડી આકર્ષણનું કેન્દ્ર છે, તો સફેદ બાઘ, સિંહ અને દીપડા જેવા પ્રાણીઓને જોવા માટે લોકોનો ધસારો પણ ખૂબ જ રહે છે. ઉનાળુ વેકેશનમાં તડકો ખૂબ જ વધુ રહે છે, જેથી પ્રાણીઓમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે ખાસ પ્રકારની દવા પાણીમાં પીવડાવવામાં આવે છે. દર વર્ષે નેચર પાર્ક સરથાણા ખાતે જે મુલાકાતી આવતા હોય છે તેમાં વેકેશનના સમય દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે. આ વર્ષે પણ આપણે જે 1 મેથી આજ દિન સુધીમાં ટોટલ 1.5 લાખ જેટલા વિઝિટર્સે મુલાકાત લીધેલી છે અને 14 લાખ રૂપિયાની આવક થયેલી છે. આ સિવાય ચાલુ વર્ષમાં કુલ 1,70,000 મુલાકાતીઓ અને 35 લાખની આવક થયેલી છે. આપણે છેલ્લા 2 વર્ષથી જે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરેલી છે એનો પણ અત્યારે આવતા મુલાકાતીઓ દ્વારા બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને ધીરે ધીરે ઓનલાઈન ટિકિટ દ્વારા આવતા મુલાકાતીઓની સંખ્યા બી વધવા પામેલી છે. રિસેન્ટમાં ઝૂમા મુલાકાતીઓ માટે એટ્રેક્શન વધારવા માટે અન્ય ઝૂમાથી બીજા પ્રાણીઓ મેળવવા માટેની બી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને થોડા સમયમાં બીજા ઝૂમાથી બી નવા પ્રાણીઓ મેળવવામાં આવશે.